પ્રીતિ કેન આજે તો નિર્મળા ગૃહ ઉદ્યોગ ને પહેલી મોટી કમાણી થઈ છે. હા આલે થેન્ક યુ કેસર. મને એક વાત નથી સમજાય, જે આટલી મહેનત કરી કરીને પોતાના પગ ઉપર ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, બહુ સરસ કામ કરી છે. આપણા ઘરવાળાઓને કહીએ, છોકરીએ પહેલી મોટી કમાણી કરી છે એ સાંભળીને તો તારા ઉપર ગર્વ જ થશે. ગાંડી થઈ ગઈ છે સાવ તું, ચાલ હવે જલ્દી. અરે પણ શું પણ ખબર નથી તને, ત્યારે મમ્મી આ બિઝનેસ શરૂ કર્યો હતો ત્યારે ડેડી એના પર કેટલા ગુસ્સે થયા હતા. વિક્રમસિંહના ખાનદાન નિશાન, વિક્રમસિંહ જેવા ખાનદાનની માણસની પત્ની આમ પાપડ વણવા બેસે તો લોકો શું કહેશે? એમાં ઘરમાં શું છે શું નથી, શું ઓછું પડે છે, એ બધાની ચિંતા ખાલી મારી મમ્મીને. ગોપી, ખાનદાની પણ ડોળ કરી શકાય, ખોટી શાનનો પણ ડોળ કરી શકાય, પણ રૂપિયાનો ડોળ નથી કરી શકાતો. આમાં મારી મમ્મીની હાલત બહુ જ ખરાબ થઈ હતી અને મેં ડેડીને ઘણી વાર કહેતા સાંભળ્યા છે કે એક દીકરો હોત ને તો બહુ સારું થયું હોત, ઘરને આધાર મળ્યો હોત. એટલે મેં નક્કી જ કર્યું કે હું જ મારી મમ્મીનો આધાર બનીશ અને ડેડીને દેખાડી દઉં. અને ગોપી, તું લખી રાખ, જે દિવસે નિર્મળા ગૃહ ઉદ્યોગ વિક્રમસિંહના ખાનદાનની ઇજ્જત કરતા વધારે ખ્યાતિ મેળવશે ને એ દિવસે ડેડીને સમજાશે અને કદાચ એ દિવસે એમને મારા પર ગર્વ પણ થશે. વાહ, મને બહુ જ ગમ્યું. એ ગોપી, તું શું મારી સાથે એમ કપાટા મારવા બેસી ગઈ? ચાલ હવે જલ્દી. હા ચાલ. બીજી ગાડી ચલાવતી હોય ને એવું ઠમુક ઠમુક ચલાવે છે, મને આપ, હું ચલાવીશ. તારી પાસે લાયસન્સ છે? મને 18 વર્ષ પૂરા થવામાં 6 જ મહિના બાકી છે અને એમ પણ અહીંયા કોણ જોવે છે? તું પાછળ બેસ. અરે પણ પણ મણ કઈ નહીં, પાછળ બેસ. ચલો ચલો ફટાફટ હાથ ચલો, ઝટ કરો. નિર્મળા, માનસી તૈયાર થઈ કે નહીં? અરે હમણાં મહેમાન આવી જશે. દિવ્યકુમાર, ગાડી પાસે ડ્રાઈવર ઉભો છે ને? હા, એને ઉભો રાખ્યો છો ત્યાં? હા, એને પૈસા આપ્યા છે ને? હા, આપી દીધા. એની તો હિંમત કેમ ની થઈ? હા નિર્મળો, બાપ રે, કેટલા જોરથી બરાડ્યા! અરે ડ્રાઈવરને મેં આપી દીધા પૈસા. ગાડા ખસો. આ ભીત પર તોપ ટીંગાવેલી હતી, એ ક્યાં જાય? અચ્છા, ઈ તો મેં કાઢી નાખી. આવી ભંગાર બનાવટી રાઇફલ શું લેવાની ટીંગાડી રાખવાની? બનાવટી રાઇફલ કે છે? જાદુગરી, તલવાર નથી હો, હમણાં ને હમણાં ટુકડા ટુકડા કરી નાખું છું. ઓ પપ્પા, એ તો તમે વેચી નાખી ને તલવાર, કાટ લાગી ગયો તો એટલે. બનાવટી રાઇફલ કે છે? તારી જીભમાં હાડકું છે કે નહીં? અરે અમારા દાદા પ્રતાપસિંહ હિંમતસિંહની યાદગીરી છે આ, એ આ ભીત પર સજાયેલી જ હોવી જોઈએ. વિક્રમસિંહના ખાનદાનની શાન છે. બધા અહીં ઉભા રહેજો, હું જાતે જ લઈ આવું છું. ડિસ્ગસ્ટિંગ. અરે કઈ નહીં થાય, તું ટેન્શન ના લે. અહીં કેમ ઊભી રાખી? ઓ, અહીંયા તો નો એન્ટ્રીનું બોર્ડ છે. અરે કોઈ ના પકડે, આપણું જ તો ગામ છે, કઈ નહીં. ખબર નથી કે નો એન્ટ્રી છે.
એકદમ હિંમતવાન અને સાહસી. જો કે અમારી માનસી તમારા જેવી જ છે, જેવા સાથે તેવા. અરે અમારી માનસી તમારા પરિવારની શાન છે, શાન. અરે તમને શું કહું, એ જયારે ભણતી હતી ને ત્યારે એને એટલા માંગા આવતા હતા, એટલા માંગા આવતા હતા. કહું છું માનસીને બોલાવી લઉં. આજ તો વળી એને જોવા માટે તો આ લોકો અહીંયા આવ્યા છે. એમાં વારસાને જોવાની બોલાવું જેટ. તું હજી આ પકડીને બેઠી છે, તને કઈ અક્કલ જેવું છે કે નહીં? છોકરી મારી વાત સાંભળ, બાર મહેમાન આવીને બેઠા છે, સમય કે પ્રસંગનું કઈ ભાન જ નહીં રાખવાનું. ઝટકળ નહીં તરી કડબોસ લગાવી દઈશ. મમ્મી તો કેટલો પેનિક થાય છે, હું તૈયાર તો છું, જુએ છે ને. શાંતિ રાખ જરા, લે પકડ, ગરમ ગરમ છે. જાઉં છું, ઉભી રે. સાંભળ, આ બટાકા પૌવા કોણે બનાવ્યા છે એમ કોઈ પૂછે ને તો કહેવાનું કે તે બનાવ્યા છે. શું? અને જો સાંભળ, વધારે પડતું દોઢી થઈને કઈ બોલતી નહીં. અને હા, નજર નીચી રાખજે. અત્યારે ઉપર જો, બહાર જાય ત્યારે નજર નીચી રાખજે. ને માનું, છોકરાની સામે તાકી તાકીને નહીં જોવાનું. હા, એ સારું ન કહેવાય. હા, ઉભી રે, હું પહેલા જાઉં છું. હા મમ્મી, હજી કેસર ઘરે નથી આવી. શું? આગ લાગે તારી ખટારા ગાડીને. હું તો જાઉં છું, માનસી દીદીને જોવા મહેમાનો આવી ગયા છે. આજે તો મમ્મી મારી જ નાખશે મને. એ કેસર મને એકલી મૂકીને ક્યાં જાય છે? કેવી તેવી દોસ્તી હૈ ક્યાં? તો એક કામ કરે, આ ચાવીને પર્સમાં નાખ, ગાડી અહીંયા રહેવા દે અને ચાલ મારી સાથે. ના, જામ ગાડી અહીંયા મૂકી દેશે તો મારી મમ્મી મને ધોઈ નાખશે. ધોઈ નાખશે? મારી મમ્મી ધોઈને મને ધાબા પર સૂકવી પણ દેશે. છોડ હવે, છોડ તું મને. એ કેસર સાંભળ ને, ગાડી ને. નાની દીકરી છે, કેસર. બોલાવો હમણાં. નિર્મળા, કેસર ને બોલાવજો. એને હીરાભાઈ ને ત્યાં મોકલી છે. અચ્છા, આવતી જશે હમણાં. તમારા ઘરે કોઈ બીમાર છે? તમારો દીકરો? હા, અમારા ક્યાં એવા સારા નસીબ છે. નો 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 દીકરો, માત્ર ત્રણ દીકરીઓ જ. ઓલ ફિટ એન્ડ ફાઇન, કઈ નથી થયું. એમ તમે આમ પૂછો છો? કોઈએ તમને કઈ કહ્યું? કઈ હોસ્પિટલ? કેસર હોસ્પિટલ. ના ના, કઈ નહીં. હર્ષવર્ધન, સોરી. આપણે અહીંયા બધાની ઓળખાણ કરાવવા જ બેઠા છીએ ને? સોરી સોરી, કરાવો ઓળખાણ. અમારા ફેમિલી નું ઇન્ટ્રોડક્શન કરાવો. આ છે અમારા શેઠાણી. એ સમજાઈ ગયું. અને આ છે અમારી મોટી દીકરી અનેરી. રે વધે રે વધે રે. કેટલામો મહિનો? છઠ્ઠો. અને આ છે અમારા જમાઈ, અમારા મોટા જમાઈ. આ જમાઈ છે? હા. અરે દિવ્ય કુમાર સિંહજી, તમે ઉભા કેમ છો? બેસો બેસો. ના ના, હું ઠીક છું. અરે બેસો બેસો, આ બેઠક લો, બેસો. આમ જમાઈ ઉભા હોય ને એ સારું ના લાગે. બેસો બેસો, બેઠા. અને આ છે અમારી બીજા નંબરની દીકરી માનસી. સુખી રે. માનસી અમારી ફોરેનમાં ભણી જા, તો એના સંસ્કાર જુઓ. પોતાની જાતે બટાકા પૌવા બનાવ્યા છે.